गुड मॉर्निंग स्टूडेंट्स, हवे आपणे आजे स्वाध्याय पोथीमां शीखीशुं। स्वाध्याय पोथीमां पेज नंबर 9 लीटर स्टेप 4, 5, 6 बधाए खोलवानुं छे, बराबर। अहींया प्रश्न नंबर 1 छे, कौंसमांथी योग्य शब्द पसंद करी खाली जग्या पूरो। पण अहींया बधी ज खाली जग्याओ आपणे एक्टिविटी 2 जे स्टोरी जोई કે આઈ લવ યુ ચુન્ની એના ઉપરથી આપેલી છે, તો બધાએ સ્ટોરી તો શીખી ગયા છો, તો આપણે એની ખાલી જગ્યાઓ શીખીશું। તમારે બધાએ સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 9 ખોલવાનું છે, હાથમાં પેન્સિલ લેવાની, ને હું જેમ તમને સ્વાધ્યાય પોથી પૂરાવો તેમ તમારે અત્યારે ફક્ત જવાબ નીચે અંડરલાઈન કરવાની। કૌંસમાં જવાબ આપેલા છે તો સાચા જવાબ નીચે અંડરલાઈન કરવાની, જ્યારે પછીથી તમારે તે ખાલી જગ્યા તે જવાબ વડે પૂરવાની, બરાબર। અહીંયા પહેલી, મુન્ની ઇઝ અ ખાલી જગ્યા, તો મુન્ની કોણ હતું? તો અહીંયા છે ગર્લ કે કેટ, તો મુન્ની શું હતી? ગર્લ, તો ગર્લ નીચે અંડરલાઈન। ચુન્ની ઇઝ અ ખાલી જગ્યા, ચુન્ની શું હતી? ગર્લ કે કેટ? તો કેટ। હવે 3 નંબર, ખાલી જગ્યા ગેટ્સ અપ અર્લી, ગેટ્સ અપ એટલે ઉઠવું, ને અર્લી એટલે વહેલા, તો મુન્ની અને ચુન્ની બંનેમાંથી વહેલા કોણ ઉઠી જતું? તો ચુન્ની। 4 નંબર, ચુન્ની ખાલી જગ્યા અપ મુન્ની, ચુન્ની વહેલા ઉઠી જાય પછી મુન્નીને શું કરતી? વેક્સ અપ કે પિક્સ અપ? વેક્સ એટલે જગાડવું, ને પિક્સ એટલે ઉચકવું, ઉપાડવું, તો જગાડતી, તો અહીંયા આવશે વેક્સ અપ। 5 નંબર, મુન્ની ખાલી જગ્યા ચુન્ની, તો મુન્ની ચુન્નીને શું કરતી હતી? લાઇવ્સ કે લવ્સ? તો લવ્સ એટલે પ્રેમ કરતી હતી। 6 નંબર, મુન્ની ખાલી જગ્યા હર ટીથ, આપણે આગળ જોયું કે ડઝ નોટ ને ડુ નોટ ક્યારે વાપરવાનું એ બરાબર ગ્રામરના પોઈન્ટમાં, પણ અહીંયા ખાલી જગ્યા આપણે સ્ટોરીના આધારે પૂરવાની છે। મુન્ની ખાલી જગ્યા હર ટીથ, તો ક્લીન કે ડઝ નોટ ક્લીન? તો સાફ કરતી હતી કે નહોતી કરતી? તો કરતી હતી, તો ક્લીન્સ। ચુન્ની ખાલી જગ્યા હર ટીથ, તો ચુન્ની તેના ટીથ એટલે કે દાંત સાફ કરતી હતી કે નહોતી કરતી? તો ચુન્ની નહોતી કરતી એટલે ડઝ નોટ ક્લીન। 8 નંબર, ખાલી જગ્યા ટેક્સ એ બાથ ઇન અ ટબ, તો ટબમાં કોણ બાથ કરતું, કોણ સ્નાન કરતું હતું? મુન્ની કે ચુન્ની? તો ચુન્ની। 9 નંબર, મુન્ની એન્ડ હર ફેમિલી ખાલી જગ્યા ટુ ગોડ, ગ્રે કે પ્રે? તો પ્રે, પ્રે મીન્સ પ્રાર્થના, તેનું ફેમિલી સવારે ભગવાનને પ્રાર્થના કરતું ને એમ। 10 નંબર, મુન્ની ડઝ નોટ ડ્રિંક, ડઝ નોટ એટલે નહોતી પીતી, શું નહોતી પીતી? મિલ્ક કે ટી? તો ટી। 11, ચુન્ની ખાલી જગ્યા મિલ્ક ફ્રોમ અ બાઉલ, ચુન્ની બાઉલમાંથી દૂધ પીતી કે નહોતી પીતી? તો પીતી હતી એટલે ડ્રિંક્સ। 12, એટ 10 o'clock મુન્ની ખાલી જગ્યા ટુ સ્કૂલ, હવે અહીંયા આપ્યું છે ગો અને ગોઝ, તો શું આવશે? ગોઝ આવશે, કેમ ગોઝ? કારણ કે અહીંયા વાત મુન્નીની થઈ છે, મુન્ની એ ત્રીજો પુરુષ છે આપણા માટે, એટલે એક્શન વર્ડની પાછળ યસ લાગે એટલે ગોઝ ટુ સ્કૂલ। 13 નંબર, મુન્ની કમ્સ એટ ખાલી જગ્યા ઓક્લોક, એટલે કેટલા વાગે પાછી આવતી? 5 કે 10? તો 5। 14, ખાલી જગ્યા વેઇટ્સ ફોર હર ફ્રેન્ડ એટ ધ ડોર સ્ટોપ, ડોર સ્ટોપ પર ઉભા રહીને તેના ફ્રેન્ડની રાહ કોણ જોતું? તો ચુન્ની। 15, મુન્નીઝ ફ્રેન્ડ્સ પ્લે વિથ અ બોલ ઇન ધ ખાલી જગ્યા,
तो मुन्नी एना फ्रेंडनी साथे बॉल क्या रमती, हाउस के गार्डन में? तो अहीं आवशे गार्डन 16 नंबर। आफ्टर डिनर इतले के सांजे जम्या पछी मुन्नी खाली जग्या अ स्टोरी बुक तो राइट्स के रीड्स लगती हती के वाँचती हती? तो वाँचती हती। तो अहीं आवशे रीड्स। 17 नंबर। समटाइम्स मुन्नी खाली जग्या टीवी। वॉचिस अने वेट्स, वॉचिस एटले जोवो अने वेट्स एटले राह जोवी। तो टीवी शू करती हती? जोती हती, एटले अहीं आवशे वॉचिस। 18। चुन्नी खाली जग्या म्यूजिक। तो चुन्नी म्यूजिकनो एन्जॉय कि डज नॉट एन्जॉय, आनंद लेती हती कि नहोती लेती हती? तो लेती हती। तो अहीं आवशे एन्जॉय। 19 नंबर। एट खाली जग्या ओक्लॉक मुन्नी गोज टू बेड। तो मुन्नी बेड में सुवा केटला वागे जती, 5 के 10? तो 10। 20। चुन्नी खाली जग्या टू स्लीप अलोन, लाइक्स के डज नॉट लाइक? तो चुन्नी ने एकलू सुवानू गमतू हतू के नहोतू गमतू? तो नहोतू गमतू, एटले अहीं आवशे डज नॉट लाइक, बराबर। हवे 21 नंबर। चुन्नी जम्प्स एंड खाली जग्या इन मुन्नीज बेड। चुन्नी कूदको मारती अने मुन्नीना बेडमां शू करती? स्लीप्स के प्लेस? तो सूई जती, एटले अहीं आवशे स्लीप्स, बराबर। तमारे बधाए अंडरलाइन करेला जवाबो अहीं खाली जग्यामां पूरवाना। હવે આગળ આવશે પ્રશ્ન 2। કૌંસમાંથી યોગ્ય શબ્દો અથવા વાક્યો પસંદ કરી સંવાદ પૂર્ણ કરો। એટલે અહીંયા બે મિત્રો આપેલા છે, રાજ અને કાજલ, બંને જણા વાતો કરે છે। તો આપણે અહીંયાથી આ ઉપર કૌંસમાં વાક્યો આપેલા છે ને શબ્દો, પહેલું છે હાઉ આર યુ, બીજું છે હેલો, ત્રીજું વેરી વેલ, અને ચોથું છે નાઇસ ટુ મીટ યુ। તો અહીંયા આપણે યોગ્ય વાક્યો મૂકી અને તેમની વાર્ત કરવાની છે, બરાબર। તો પહેલો રાજ, રાજ ખાલી જગ્યા આઈ એમ રાજ। હવે રાજ છે એ કાજલનો મળ છે, તો આપણે જ્યારે કોઈને મળીએ ત્યારે પહેલું શું બોલીએ? હેલો। એટલે અહીંયા રાજ શું કહેશે? હેલો આઈ એમ રાજ। અહીંયા આવશે હેલો, બરાબર। અહીંયા પછી કાજલ શું કહે છે એને? હેલો રાજ આઈ એમ કાજલ। શું કહેશે? કેમ છે રાજ? હું કાજલ છું। હવે બીજી વાક્ય શું બોલશે? કે તને મળીને આનંદ થયો, એટલે કે નાઇસ ટુ મીટ યુ। તો અહીંયા આવશે નાઇસ ટુ મીટ યુ, એટલે રાજ એને શું કહેશે? નાઇસ ટુ મીટ યુ, મને પણ તને મળીને આનંદ થયો। હવે કાજલ એને શું પૂછશે? કે તું કેમ છે, એટલે કે હાઉ આર યુ। હવે હાઉ આર યુ છે તે પ્રશ્ન વાક્ય છે, એટલે આપણે તેને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકીશું। અને કાજલ એને શું જવાબ આપે છે? એ હું સારી છું, એટલે કે વેરી વેલ, વેરી વેલ, થેન્ક યુ, બરાબર। તો અહીંયા બંનેનો સંવાદ પૂરો થયો, ફરી આપણે પેરેગ્રાફ આખો વાંચીશું। રાજ કહે છે હેલો આઈ એમ રાજ, તો કાજલ કહે છે હેલો રાજ આઈ એમ કાજલ, નાઇસ ટુ મીટ યુ। તો રાજ કહે છે નાઇસ ટુ મીટ યુ કાજલ, હાઉ આર યુ? કાજલ કહે છે વેરી વેલ, થેન્ક યુ, બરાબર।
હવે આપણે આગળ 10 નંબરનું પેજ ખોલીશું। હવે 10 નંબરના પેજ પર આપેલું છે કૌંસમાંથી પ્રશ્ન નંબર 3, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। હવે આ જે ખાલી જગ્યાઓ છે તે સાદા વર્તમાનકાળને લગતી છે, જે આપણે આગળના વિડીયોમાં સાદા વર્તમાનકાળ વિશે શીખ્યા તેના પરથી આ ખાલી જગ્યાઓ પૂરવાની છે, બરાબર। તો અહીંયા હું તમને જે ખાલી જગ્યાના કૌંસમાં સાચા જવાબ નીચે અંડરલાઈન કરાવું તે તમારે કરવાની। પહેલી, આઈ ખાલી જગ્યા અ બુક। હવે અહીંયા આપેલું છે આઈ, આઈ એટલે કયો પુરુષ થયો, પ્રથમ, બીજો કે ત્રીજો? તો પ્રથમ પુરુષ। તો પ્રથમ પુરુષમાં જ્યારે વાક્ય હોય ત્યારે એક્શન વર્ડ તેના મૂળભૂત સ્વરૂપે જ આવશે, તેને એસ કે ઈએસ લાગશે નહીં। તેથી અહીંયા શું આવશે? આઈ રીડ અ બુક। હવે અહીંયા બીજું, રાહુલ ખાલી જગ્યા અપ અર્લી। હવે રાહુલ છે તે આપણા માટે કોણ થયું? તો ત્રીજો પુરુષ। તો ત્રીજો પુરુષ જ્યારે હોય ત્યારે સાદા વર્તમાનકાળમાં એક્શન વર્ડની પાછળ એસ કે ઈએસ લાગે, તો અહીંયા વેક છે અને વેક્સ છે, તો અહીંયા શું આવશે? વેક્સ। અહીંયા આપેલું છે મિનલ, મિનલ ખાલી જગ્યા ટુ બેડ એટ 9 o'clock। મિનલ આપણા માટે કયું પર્સન એટલે કે કયો પુરુષ થયો, પ્રથમ, બીજો કે ત્રીજો? તો ત્રીજો। તો અહીંયા કયું આન્સર આવશે, ગો કે ગોઝ? તો ગોઝ। ચોથા નંબરની, યુ ખાલી જગ્યા વિથ યોર પેરેન્ટ્સ। યુ, યુ એટલે કયો પુરુષ? બીજો પુરુષ। તો બીજા પુરુષમાં આપણે એક્શન વર્ડ તેના મૂળભૂત સ્વરૂપે એટલે કે પાછળ એસ કે ઈએસ લગાવ્યા વગર તેના મૂળ સ્વરૂપે જ લખીશું। તો અહીંયા આપી છે લાઈવ અને અહીંયા છે લાઈવ્સ, તો યુની સાથે શું આવશે? લાઈવ। પાંચ નંબર, ધ એલિફન્ટ ખાલી જગ્યા બનાનાસ। હવે એલિફન્ટ છે પ્રથમ પુરુષ, બીજો પુરુષ કે ત્રીજો પુરુષ? શેમાં આવશે? તો એ ત્રીજા પુરુષમાં આવશે, તો એની પાછળ એક્શન વર્ડની પાછળ એસ કે ઈએસ લાગે, તો અહીંયા છે ઈટ ને ઈટ્સ, તો અહીંયા શું આવશે? ઈટ્સ। મુન્ની ખાલી જગ્યા ચુન્ની, તો અહીંયા ત્રીજી વ્યક્તિની વાત થઈ છે, તો લવ કે લવ્સ? તો લવ્સ। અહીંયા સાત નંબર, ચેતન ખાલી જગ્યા ઓન ધ ચેર। હવે ચેતન છે તે આઈ કે યુ નથી, પરંતુ ત્રીજો પુરુષ એટલે કે હી છે, તો અહીંયા કયો વર્ડ્સ આવશે? સીટ કે સીટ્સ? તો અહીંયા આવશે સીટ્સ, બરાબર। હવે આગળ આઠ નંબરની ખાલી જગ્યા, અહીંયા સમીના ખાલી જગ્યા વિથ હર મધર। સમીના એ કોઈ ત્રીજી વ્યક્તિ છે, એટલે અહીંયા સ્લીપ આવશે કે સ્લીપ્સ? તો સ્લીપ્સ। આઈ ખાલી જગ્યા ધ પેન્સિલ ઇન ધ બોક્સ। આઈ એટલે પહેલો પુરુષ, તો અહીંયા શું આવશે? પુટ। દસ નંબર, ધ ડોગ ખાલી જગ્યા વિથ ધ બોલ। ધ ડોગ એટલે ઇટ, તો એ ત્રીજો પુરુષ, તો અહીંયા પ્લે કે પ્લેઝ? તો પ્લેઝ। મિસ્ટર વ્યાસ ખાલી જગ્યા અસ ઇંગ્લિશ। મિસ્ટર વ્યાસ એટલે હી, એટલે કે ત્રીજો પુરુષ થયા, તે આઈ કે યુ નથી માટે, બરાબર। તો અહીંયા શું આવશે? ટીચ કે ટીચીસ? તો અહીંયા આવશે ટીચર્સ। બાર નંબર, કિરણ ખાલી જગ્યા ટીવી, તો આ થયું ત્રીજી વ્યક્તિનું નામ એટલે કે ત્રીજો પુરુષ, તો અહીંયા આવશે વોચીસ। તેર નંબર, યુ ખાલી જગ્યા ટુ ગોડ। યુ એટલે બીજો પુરુષ, તો અહીંયા એક્શન વર્ડ તેના મૂળ સ્વરૂપે જ આવશે એટલે કે પ્રે। ચૌદ નંબર, આઈ ખાલી જગ્યા મ્યુઝિક। આઈ એટલે કયું પર્સન? ફર્સ્ટ પર્સન, પહેલો પુરુષ,
तो एन्जॉय आवशे के एन्जॉयस तो एन्जॉय। 15 भरत खाली जग्या ध टेबल तो भरत छे ते त्रीजो व्यक्ति थयो तो अहीं आवशे पुशीस। एवी रीते 16 नंबर मधर खाली जग्या फूड तो मधर एटले आपणा पहेलो पुरुष ने बीजा पुरुष सिवाय त्रीजी व्यक्ति छे एटले एना माटे आवशे कुक्स। 17 नंबर यू खाली जग्या योर आईज एंड प्रे यू एटले बीजो पुरुष तो अहीं आवशे क्लोज। 18 नंबर ध काउ खाली जग्या मिल्क तो काउ छे एटले ए ईट तो त्रीजो पुरुष थयो एटले गीवनी पाछळ एस लागशे एटले अहीं आवशे गीव्स ध काउ गीव्स मिल्क। 19 नंबर ध मंकी खाली जग्या ऑन ध रूफ अहीं मंकी एटले थर्ड पर्सन त्रीजो पुरुष तो जम्पनी पाछळ एस लागशे जम्प्स। હવે અહીંયા 20 નંબર રોહન ખાલી જગ્યા અ કાઇટ તો રોહન છે તે ત્રીજો વ્યક્તિ એટલે અહીંયા આવશે ફ્લાઈઝ બરાબર। તો બધાએ આ રીતે પેજ નંબર 11 સુધી તમારી સ્વાધ્યાય પોથી કમ્પ્લીટ પૂરી દેવાની ઓકે।